તો તું ભાઈ છો કોણ, તને કોણ 5-10 માણસ ઓળખે છે, ભાઈ તું મારું નામ બોલાવ તો જ મને બધા ઓળખશે. એટલે થોડુંક મને એવું લાગ્યું કે ભાઈ હવે આને ચમત્કાર દેખાડવો જરૂરી છે. હું કે કાલે ને બે ઝાપટે દઈ જ દેવાની હતી, પણ એ ભાઈ સ્ટેજ થી ઉતરીને સીધા ભાગવા જ માંડ્યા. આજમાં શું થયું છે સમાજમાં, અમે મોટા એવું ચાલી રહ્યું છે અત્યારે, કે અમે કઈક નવા મંચ બનાવીને અમે અમારા હાથમાં કમાન લઈ લઈએ, ઓલા કે અમે અમારા હાથમાં લઈ લઈએ. હવે સંકલન સમિતિ તો હતી, તો બીજા મંચની શું જરૂર હતી? આ અર્જુનસિંહનું કામ એ હતું કે હું રજવાડા ભેગા કરીને હું મોટો ભા થઈ જાઉં, હું એવું બતાડી દઉં, તો આવવાનું કોઈ દિવસ કઈ નું આલે. આ મંચ બનાવી અને પબ્લિક સિટી મેળવી અને હાઇલાઇટ થવું, અને આ લોકોને અસ્થિર મગજ થઈ ગયા છે. આ અર્જુનસિંહ 2% નો કોણ પદ આપવા વાળો? પ્રમુખ પદ રાજા સાહેબ ને આપ્યું, એટલે રાજા સાહેબ ની નીચે આમાં કર્યું. આંદોલન વખતે પણ મને બહુ નડતા હતા આ ભાઈ, હું તો એને માન આપીશ જ નહીં, કેમ કે મને મારું સ્વમાન એટલું બધું વાલું છે ને કે હું બધું સાઈડમાં મૂકી દઉં છું. તો ભલે અમારા ઘરાશિયાના દીકરા હોય, તો એક સાઈડ તમે બહુ દેખાડા કરો છો, હાથીના દાંત ચાવવાના નોખા ને દેખાડવાના નોખા. અર્જુનસિંહનો તો સેજ એવો ટાર્ગેટ નતો કે હું સમાજ એક કરું, એ તો પોતાના જ રોટલા એને શેકવા માટે આ બધું કર્યું હતું. કેમ કે કરણી સેનાનું પહેલામાં પણ એ મને ખ્યાલ છે, એને મને મેં એની બધી હિસ્ટ્રી જાણી. અમદાવાદમાં ક્ષત્રિય સમાજના સંમેલન બાદ ફરી એક વખત ક્ષત્રિય સમાજની જે સમિતિ છે તે ચર્ચામાં આવી છે, અને ખાસ કરીને પદ્મનીબા વાળા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક અણબનાવના કારણે જે આ સ્થિતિ છે તે સર્જાય છે, સૌથી વધુ ચર્ચા થઈ રહી છે ત્યારે આપણી સાથે પદ્મનીબા વાળા આપની સાથે છે. પદ્મનીબા ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વાત ગુજરાતીમાં. પદ્મનીબા કેવી રીતે જોઈ રહ્યા છો જે અમદાવાદ ખાતે જે સંમેલન હતું, કેવી રીતે જોઈ રહ્યા છો? પદ્મનીબા રાજી છે કે નારાજ? આમાં તો બે વસ્તુ છે કે રાજી થવું કે નારાજ થવું. એક તો ક્ષત્રિય અસ્મિતાનું બેનર ઉપર રાજકારણ કોઈ પણ રમશે તો એને અમે છોડીશું નહીં. રાજકારણ બહેનોને લઈને ક્યાંય નો થવું જોઈએ, અને આ બહેનર ઉપર તો સાવ રાજકારણ ન રમવું જોઈએ. તો એક અમને ક્યાંક ને ક્યાંક નોખા નોખા મંચ શું કામ એમ કે છે લોકો કે ભાઈ સમાજ એક કરવા માટેનું મંચ હતું, બહુ સારું કહેવાય. તો સમાજ એક તો થઈ ગયો ને. સમાજ એક જયારે રતનપરનું મહાસંમેલન હતું ને, અમારા બેનું દીકરીઓ અમે સમાજ એક કરી જ દીધો છે. હવે તમે શું કામ નોખા પાડો છો? નોખા નોખા મંચ કરીને આ લોકો નોખો સમાજને પાડી રહ્યા છે. સમાજ એકતા અમારી થઈ ગઈ છે. જે પણ આંદોલનનું થયું આગળ જતા પણ અમે વિચારીશું કે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ. તો પછી આવા નોખા નોખા મંચ બનાવી અને પોતાને હાઇલાઇટ થવું અને પોતે લોકોને એક પબ્લિક સિટી મેળવી એ મને યોગ્ય છે જે પણ લાગતું નથી. જી, અને બીજું કે આ કોઈ અર્જુનસિંહ છે તો એનું કહેવાનું એમ હતું કે ભાઈ રજવાડાઓ ત્યાં 224 રજવાડાઓની વાત હતી, લગભગ ત્યાં 2-3 રજવાડાઓ તો માંડ હશે. તો હું પણ રજવાડાઓને બિરદાવું છું, મારી માટે પણ એ મારા વડીલો છે, અમારે એનું માન સન્માન રાખવાનું જ હોય, પણ એનું ક્યાંય પણ જરા પણ અપમાન થાય ને એવું અમે નથી વિચારતા. તો જે અર્જુનસિંહ જેવા 2% જેને કોઈ ભાન નથી કે આપણે શું કરી રહ્યા છીએ. રજવાડા આવ્યા, બધી વાત સાચી છે. રજવાડાને તો જ્યારે આંદોલન હતું બેનું દીકરીનું ત્યારે આ બધા રજવાડાઓ ક્યાં હતા? બરોબર છે, ત્યારે આ કામ કરવાનું જરૂર હતી કે ઓલું લગ્ન પછી 3 મહિના પછી તમે આપણે પીઠી ચોરીએ ને તો ન સારું લાગે. તો રજવાડાઓને ત્યારે લઈ આવ્યા હોત તો એક બિરદાવા જેવી વાત થઈ હોત. તો અત્યારે રજવાડા આવ્યા છે, બધી વાત સાચી છે. તો આ મંચ ઉપર એવી વાત કરવામાં આવી કે ભાઈ શિક્ષણ રીતે આપણો સમાજ આગળ આવે, બહુ સારી વાત કહેવાય. તો એ તો ભાઈ બધા પોતપોતાની રીતે આગળ આવે જ છે ને, કરી જ રહ્યા છે ને, કે બધા પોતપોતાની રીતે, અને ઘણી બધી એવી સંસ્થાઓ છે. તો આ મંચ દ્વારા શીખવા શું મળ્યું? તો કે કાંઈ નહીં. એક તો જેવી સંખ્યા જોતી તેવી સંખ્યા એ લોકોથી થઈ નથી. એટલે આ એક મેં જ્યાં મને જે મારા ઓલા તરફથી મેં જોયું તો આવા અર્જુનસિંહ જેવા બનેલા આ આંદોલન પછી કેટલા બધા એવા ગ્રુપ બન્યા છે, અને આવા મંચ બનાવી અને પબ્લિક સિટી મેળવી અને હાઇલાઇટ થવું, અને આ લોકોના અસ્થિર મગજ થઈ ગયા છે કે આંદોલનમાં ભાઈ અમને કેમ નહીં હાઇલાઇટ, અમે કેમ ન થયા, હવે અમારે કેમ હાઇલાઇટ થવું, એ આ લોકોનું કામ છે. આમાં શંકરસિંહ બાપુ વાઘેલા એમનો કોઈ આમાં કદાચ ભાવ હોય કે ન હોય, પણ આ લોકો આ મોટાઓની આ લોકો ખોટે ખોટા આમાં મોટાઓની બદનામી થઈ જશે જો આવા ખોટે ખોટા વિચાર્યા વગરનું કામ કરીશું ને. અને બીજી વાત કે કૃષ્ણકુમારસિંહજી એટલે એક દેશના મોટા વડીલ કહેવાય, બિલકુલ, જેને આટલા બધા રજવાડાઓ આપી દીધા, હવે એ પરિવારને એક પ્રમુખ પદ આપવું એ કેટલી હદે યોગ્ય કહેવાય, એ વિચારવા જેવી વાત છે. કે એને એ તો અમારા આ બધા વડવાઓ છે, આ સ્ટેટ લેવલે છે, એ લોકોને સ્ટેટ અમારે આપીને માન સન્માન આપવાનું હોય, એને પદ ન આપવાના હોય. પ્રમુખ પદ આપી અને આ લોકો નીચા દેખાય, એટલે પ્રમુખ પદ આપવાથી તમારી નારાજગી છે એવું છે? નારાજગી એટલે આજે સ્ટેટ લેવલે છે, આજે રાજા સાહેબ છે, રાજા સાહેબ ને શું બધાની સાથે બેસાડવાના છે પ્રમુખ પદ એટલે?
શું રાજા સાહેબ શું સામાન્ય વ્યક્તિનો પણ દરરોજ ફોન ઉપાડશે અને રાજા સાહેબ ચર્ચા કરશે બધા સાથે? એટલે તમે ક્યાં કોને કયા સ્ટેટ લેવલે લઈ આવો છો, તમે શું કરી રહ્યા છો એ તો વિચારો. કે એટલે અમને રાજા સાહેબ અમારે આ બધાનું અમારે સલાહ લેવાની હોય, સૂચન લેવાના હોય, એ અમારા વડીલો છે, નહીં કે અમે લોકો એને પદ આપીએ. આ અર્જુનસિંહ 2% કોણ પદ આપવા વાળો? પ્રમુખ પદ રાજા સાહેબ ને આપ્યું એટલે રાજા સાહેબ ની નીચું આમાં કર્યું, નીચું કર્યું ને, બિલકુલ હા, આમાં નીચું દેખાયેલું છે કે રજવાડાઓની કઈ કોઈ ઉપર વાત ન ગઈ, ઉલટાના નીચા સ્ટેજ ઉપર આ લોકો લેવાય લઈ આવ્યા છે. બિલકુલ, રજવાડા એટલે એ સ્ટેટ લેવલ કહેવાય, એને આ પદ ન આપવાનો હોય, એને માન હાને માન સાથે અમારે એ લોકોનું અમારે એ લોકોની સલાહ લેવાની હોય. બિલકુલ, એટલે આવા મૂર્ખાઓ જે પોતાના ખાલી સ્ટેજ માટે થઈ અને પોતાના વાહવાય માટે થઈ અને શું કરી બેસે છે અને સમાજને ક્યાંથી ક્યાં પહોંચાડી જાય છે ને, એ આવા લોકોનું કામ છે. એટલે મને સહેજે યોગ્ય નથી લાગ્યું કે આવા લોકોને માઇક આપી દો, સ્ટેજ આપી દો, જે પણ મંચ બનાવતા હોય બીજા નામે મંચ બનાવો, દર વખતે ક્ષત્રિય અસ્મિતાના નામે લઈ અને નવા નવા મંચ બનાવી અને બહેનો દીકરીઓના નામે કોઈ રોટલા શેકવાની તૈયારી ન રાખો. નહીતર હવે અમે બધા બહેનો એ નક્કી કર્યું છે કે કોઈ પણ સ્ટેજ હશે, કોઈ પણ બેનર હશે, અમે ત્યાં બધા પૂરું કરશું સ્ટેજ ઉપર જઈને, કે બેનો દીકરીઓના નામે નહીં ભાઈ, તમે હજારો મંચ બનાવો. અને સંખ્યા જેવી જોઈતી હતી એવી સંખ્યા પણ તો ત્યાં ન થઈ અને મંચ સુકા મલક. આંદોલન વખતે પણ મને બહુ નડતા હતા આ ભાઈ, હું તો એને માન આપીશ જ નહીં, કેમ કે મને મારું સ્વમાન એટલું બધું વાલું છે ને કે હું બધું સાઈડમાં મૂકી દઉં છું. તો ભલે અમારા ગરાશિયાના દીકરા હોય, તો એક સાઈડ તમે બહુ દેખાડા કરો છો, હાથીના દાંત ચાવવાના નોખાને દેખાડવાના નોખા, એક કોર તમે આંદોલન આંદોલન કરીને તમે તો એવા બધા આમ થઈ ગયા કે ઓહો બેનું દીકરીઓ અમારા માટે શું. અને એક સાઈડ જ્યારે અમારી રેલીઓ ચાલતી હતી, મહાસંમેલનો ચાલતા હતા, ત્યારે આ ભાઈ બહુ આડા નેડા છે અને બહુ બધું અપમાન કરવાની કોશિશ કરી છે. ત્યારે અમારું આંદોલન હતું એટલે મેં ઝેરના ઘૂંટડા પી લીધા હતા કે એક સાઈડ આંદોલન છે, સમાજનું ક્યાંક ને ક્યાંક ખરાબ દેખાય. એ પદ્મિની બા બધા કરતા વધારે વિચારે છે કે સમાજનું ક્યાંય ખરાબ ન દેખાડવું જોઈએ, એની બદલે મારી આખી છબી આ લોકો મીડિયામાં ઊંધી છાપી રહ્યા છે કે પદ્મિની બા સમાજનું આમ કરે છે, પદ્મિની બા. પણ જાહેરમાં તમે પદ્મિની બાનું અપમાન કરશો નહીં, કોઈ પણ બેનું દીકરીનું જાહેરમાં અપમાન કરશો તો હું જાહેરમાં જ જવાબ આપીશ. તો જે કાલે નામ અમે અમારું રાજ ક્ષત્રિય કરણી સેના છે એ અમે સ્ટેજ નથી લેતા, અમારો નિયમ છે, અમે બધા લોકોની સાથે બેસીએ છીએ. એટલે ભાઈઓ આવ્યા તમારી પાસે કે બેન આપ સ્ટેજ ઉપર પધારો, એટલે મેં કીધું અમારું નામ એનાઉન્સ કરાવો ખાલી. બિલકુલ, કે અમારી હાજરી છે, કે સમાજ એક થાય છે તો બહુ સારી વાત છે. ત્યાં 10 ભાઈઓ એને કીધું, શંકરસિંહ બાપુ નામ માણસ હતા એ વ્યક્તિએ પણ એને કીધું, પણ એ ભાઈ સ્ટેજ ઉપરથી એટલી બધી એક આપણે ન કહી શકીને વાયડાઈ કરતા હતા ને, બેનો અમને મોબાઈલ દેખાતા કે તમારો મોબાઈલ હું નહીં આમ કરું તેમ કરું, તમારું નામ નહીં હું બોલાવું, તો તું ભાઈ છો કોણ, તને કોણ 5-10 માણસ ઓળખે છે ભાઈ, તું મારું નામ બોલાવ તો જ મને બધા ઓળખશે. એટલે થોડુંક મને એવું લાગ્યું કે ભાઈ હવે આને ચમત્કાર દેખાડવો જરૂરી છે. હું કે કાલે ને બે ઝાપટે દયા જ દેવાની હતી, પણ એ ભાઈ સ્ટેજ થી ઉતરીને સીધા ભાગવા જ માંડ્યા. બધી વાત સાચી, પરંતુ જે કોઈ ત્યાં પણ થયું હોય કે અગાઉ પણ જે કઈ સંમેલન થયું કે જે કઈ આંદોલન થયું, બધું કદાચ સમાજના હિત માટે થઈ રહ્યું છે. તો આમાં હકીકત ક્ષત્રિય સમાજ છે તેને સમજવું છું. આ બધું જે હાલી રહ્યું છે કોઈ મંચના કારણે હોય કે કોઈ વ્યક્તિગત હોય, કદાચ અંદર કઈ રંધાઈ રહ્યો છે, પરંતુ ક્ષત્રિય સમાજ છે તો નિર્દોષ, એને શું સમજવામાં. એ જ મને બસ એ જ છે કે આમાં જે ક્ષત્રિય આંદોલન વખતે જે રતન પર અમારું મહાસંમેલન થયું હતું ત્યારે 200-200 જે મજૂરી કરતા હતા ને એ ભાઈઓ અહીંયા હાજરી આપી હતી. તો સમાજ એકતા ત્યારે આવે કે બધાને સાથે લઈને ચાલો, બધાને સરખા લઈને ચાલો, મંચ કોઈ હોવું જ ન જોઈ. અને એવું ન વિચારવાનું હોય કે ભાઈ અમે બંગલામાં રહી છીએ તો અમારા વિચારો ઊંચા છે, ઝૂંપડીમાં રહેતા હોય ને એના વિચારો અમારા કરતા ઊંચા હોય છે, એની પણ સલાહ લેવી જરૂરી છે કે ભાઈ આપણે આમાં શું કરવું જોઈએ. ખાલી અમે મંચ ઉપર બેસી જઈ અને અમે બસ અમે બધા તમારા આ, તો પછી જયરાજસિંહ બાપુ આપણા હતા, જયરાજભાઈએ તો કામે સમાજના એટલા કર્યા છે, બરાબર છે. અમને ત્યારે એ જ હતું કે ભાઈ અમારો સાથ છે જ નો આપ્યો. તો આ લોકો બધા જે આવી નીકળે છે ને અત્યારે આ અસ્મિતાના નામે, આ બધા તો અત્યારના 2% આવી નીકળ્યા છે આ બધા. એટલે આ લોકોને તો જવાબ અમે બેન ઉદી કર્યું છે જે નથી આપવાના. હવે આંદોલન તો એક સાઈડ રહી ગયું છે અને હવે સમાજમાં શું થયું છે, સમાજમાં અમે મોટા એવું ચાલી રહ્યું છે અત્યારે, કે અમે કંઈક નવા મંચ બનાવીને અમે અમારા હાથમાં કમાન લઈ લઈએ, ઓલા કે અમે અમારા હાથમાં લઈ લઈએ. હવે સંકલન સમિતિ તો હતી તો બીજા મંચની શું જરૂર હતી, અને સંકલન સમિતિ પહેલા અમે હતા ને, બેનો દીકરીઓના લીધે જ સમાજ એક થયો છે. તો અમે રોડ ઉપર હતા ને, અમે ક્યાં મંચ બનાવ્યો, મંચની ક્યાં જરૂર હતી,
અને પાંચ કોઈ વ્યક્તિ કે અને પાંચ વ્યક્તિનું માનવું એ હું યોગ્ય માનતી નથી. સલાહ લેવી તો બધાની લેવી, નાના મોટા બધા વર્ગોની સલાહ લઈ અને સમાજને એક કરવો જોઈએ. નબળો વર્ગ છે એને સમૃદ્ધ બનાવો, બેનું દીકરીને પગભર કરો તો સમાજ આગળ આવે. આવા બધા કેટલા બધા ઘણા કામ છે અને બધાને બધા મને ન ઓળખતા હોય. હું 15 વર્ષથી સેવા કરી રહ્યું છું ને મેં ઘણા બધા બેનો દીકરીઓને પગભર કર્યા છે અને જે પણ અન્યાય થાય છે એ બેનોને હું ન્યાય અપાવું છું. બા તમે જે રીતે વાત કરી કે ભાઈ એવું થઈ રહ્યું છે અમે મોટા, પરંતુ કોઈ વ્યક્તિ મોટા હોય, પદ્મીબા વાળા હોય કે કોઈ બીજા વ્યક્તિ હોય, એને કદાચ આજે બે લોકો ઓળખતા હોય તો કદાચ સમાજના કારણે ઓળખે છે. તો હકીકત સમાજ મોટો હોવો જોઈએ. તો સમાજને આમાં હકીકતમાં શું કે ભાઈ હકીકત આ જે કે થઈ રહ્યું છે, સમિતિ રચાઈ રહી છે, સમાજ એની સાથે રહે કે કોઈ બે વ્યક્તિના ફાટા પડી જાય એની સાથે રહે, સમાજને શું સંદેશ આપશો? કારણ કે સમાજની એકતા જળવાઈ પણ એટલી જરૂરી છે. સમાજને તો જો બધાય ધાન ખાય છે, કોઈ ધૂળ નથી ખાતું. સમાજને ખબર જ છે કે અત્યારે શું થઈ રહ્યું છે, સમાજને કઈ તરફ વળવું, કઈ તરફ જવું, એ આખા સમાજને વિચારવાનું છે. કેમ કે અત્યારે જે થઈ રહ્યું છે આખો સમાજ જોવે છે, બોલે છે તો કોણ, પદ્મિની બાવાળા એક જ બોલે છે. અને ઘણા 90% લોકો પોઝિટિવ લે છે, જે અમુક વિરોધી હોય જ છે. તો વિરોધ તો હોય તો જ અમે આગળ આવીએ. પણ સમાજને બસ મારો એક જ સંદેશ છે કે આપણા સમાજના હિત માટે આપણે કોઈને મોટા કરી અને આપણા જે સમાજને ગેરમાર્ગે લઈ જાય તો એને મોટા ન કરો. આપણા સમાજનું જે આંદોલન હતું એ આંદોલનની જીત 100% થત, એ બધું તો થઈ ગયું છે. હાલો હવે આગળ જતા વિચારી છે કે શું કરવું શું ન કરવું. પણ સમાજને હવે એ તરફ વળવું જોઈએ કે એ લોકોને લાગે કે આ લોકો સાચા છે, એ તરફ વળવું જોઈએ, નહીં કે ખોટા ખોટા મંચ બનાવી અને સલાહ આપે અહીંયા તો જવું જ ન જોઈએ. સાથ આપે ને અહીંયા સમાજે વળવું જોઈએ. બરાબર, સલાહ તો બધાય આપી શકે, હું કહું. પણ એવું કોઈએ કીધું કે 50 વિદ્યાર્થીઓ જે છે, જે નબળા વર્ગ છે, ફી બી નથી ભરી શકતા, એની ફી અમે પૂરી પાડશું. એવા છે, એવા ભાઈઓ ધુરંધરો છે જે છાના પડદે સેવા કરે છે, જે સ્ટેજ લેતા નથી. પણ હું સમાજને એ સંદેશો આપવા માંગુ છું કે જે નવા મંચ બનાવી અને બેનું દીકરીઓના નામે ચરી ખાય છે ને ત્યાં હાજરી હોવી જ ન જોઈ. અને આવા અર્જુનસિંહ જેવાને તો છે ને સ્ટેજે ન હોવું જોઈએ ને માઈકે ન હોવું જોઈએ. બા કોણ સલાહ આપે છે અને કોણ તમે જે કીધું એ રીતે કરે છે? સલાહ તો જો ભાઈ જોતા જશો કે ઘણા બધા મંચ ઉપર આપતા હોય છે કે ભાઈ આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, મીઠું મીઠું બોલતા હોય છે. બરાબર, અને સારા બનવાની કોશિશ કરતા હોય છે, સાણા બનવાની કોશિશ કરતા હોય છે. પદ્મિની બા શું છે, ઉગ્ર બોલતા હોય એટલે પદ્મિની બા બધાને એમ થાય કે ઓહો પદ્મિની બા તો આમ કરે છે. મારા આંદોલનમાં પણ મારા વિશે કેટલા બધી અફવાઓ ફેલાવી, પદ્મિની બાએ આમ કરી લીધું, પદ્મિની બાએ તેમ કરી લીધું. ખોટી અફવાઓ, હું કોઈને ચોખવટ કરતી જ નથી. સત્ય હંમેશા તરે છે, આજ નહીં તો કાલ બધાને ખબર પડશે કે પદ્મિની બા સમાજ માટે શું કરે છે. અને આગળ જતા જે હું સમાજ માટે કરીશ એ સમાજને એકવાર એમ થશે કે અસલ ક્ષત્રાણી આ હતી. બા શું કહેશો, જે કઈ થયું છે, પદ્મિની બા વાળાને સ્ટેજ ઉપર સ્થાન ન મળ્યું એનાથી પ્રોબ્લેમ છે કે ભાઈ સમાજની વિરુદ્ધ જે કામ થઈ રહ્યું છે તેનાથી વિરોધ છે? પહેલા તો સમાજની વિરુદ્ધ જે કામ થઈ રહ્યું છે એનાથી જ મને પ્રોબ્લેમ છે. પહેલા તો એ જ વિચાર આવ્યો હતો કે આ વળી નવો મંચ શું કામ. જો તમે સમાજની એકતા કરવા માંગો છો તો નવો મંચ શું કામ. મંચ હતા બરાબર, અને તમે એક સાથે જો એકતા કરવા માંગો છો તો તમારે પહેલા તો બધી જગ્યાએ ફરવું જોઈએ. બરાબર છે, અને જ્યાં લોકો કામ કરે છે, જે સારા કામ કરે છે, એ લોકોને તમારે આમંત્રણ આપવું જોઈએ. આ તો બસ આ અર્જુનસિંહનું કામ એ હતું કે હું રજવાડા ભેગા કરીને હું મોટો ભા થઈ જાઉં, હું એવું બતાડી દઉં, તો આવાનું કોઈ દિવસ કઈ નું હાલે. બરાબર, એટલે આવા લોકોનું નું હાલે. આ બધું ફ્લોપ ગયું બધું કાલે, તમે આપે જોયું જ હશે. અહીંયા જે ગણતરી 100-150 માણસો તો માંડ ભેગા થયા હતા. એટલે આવું બધું કાંઈ કોઈ દિવસ ન ચાલે. જે સાચું હોય એ જ હંમેશા રહે. અને સ્વયંભૂ બેનું દીકરીઓ માટે જ નીકળ્યા હતા. જો કોઈ એમ કહેતું હોય કે મારા લીધે નીકળ્યા, મારા લીધે, ના ભાઈ, આ એક બેનું દીકરીઓનો પ્રશ્ન હતો. એટલે આખો સમાજ સ્વયંભૂ બેનું દીકરીઓ માટે નીકળ્યા હતા. અને હવે એ નીકળે એવું કરીએ તો એ સમાજ એક થાય અને સમાજની એકતા માટે થઈ. અને પહેલાં તો સમાજના પ્રશ્નો સોલ્વ કરવા પડશે ત્યારે સમાજ એક થશે. અને સમાજમાં નાના મોટું એવું નહીં રાખે કે હું મોટું હું નાનું, આને અહીંયા આ જગ્યા મળી, આને. મારી વાત તો એક જ હતી, મારે તો મંચ નહોતું જોતું પણ અમારી અહીંયા હાજરી દેખાય એટલે અમે અમારું નામ એનાઉન્સ ન થયું, એનું મને દુઃખ છે કે ભાઈ કમસે કમ. અને આપ તો બધા જોઈ રહ્યા છો મીડિયા પણ કે જ્યારે આંદોલન હતું ત્યારે રાજશેખરભાઈને પણ સ્ટેજ નહોતું આપ્યું. શું કામ, એ અમારા સમાજના નથી. અને રાજશેખરભાઈ ક્રાંતિકારી છે, અમારા રીતે બધા ચાલ્યા હોત તો આજે 100% અમે જીતોત. તો અમારો વિરોધ આ લોકો એટલે કરી રહ્યા છે કે અમને સાઇડલાઇન કરી. અને એ લોકોને મોટું થવું, મોટા થવાનો શોખ એ છે, અસ્થિર મગજ થઈ ગયો છે અર્જુનસિંહનો કે એને કોઈ પબ્લિસિટી નથી મળતી, એને કોઈ લેવલ નથી મળતું, એ ક્યારે કોની સાથે બેસી જાય એ કંઈ નક્કી જ નથી. એટલે આવા લોકોની જો રસ્તે જશે ને મોટા લોકો પણ,
મોટા લોકોને ખ્યાલ નથી હોતું, આજે હું આમંત્રણ આપું છું તો એ લોકો આવી જાય છે, એમાં રાજવી પરિવારનો પણ વાંક નથી કે શંકરસિંહ બાપુનો પણ વાંક નથી. વાંક છે આ જે આયોજન કરે છે એ કોણ છે પહેલા એની તપાસ કરો, એને શું કાર્ય કર્યા છે, એ સમાજ માટે કેટલું લડે છે, કેટલું લડી શકે એમ છે, તો આવું બધું વિચારીને આગળ વધીએ ને તો કંઈક સમાજમાં કંઈક થશે, નહીંતર સમાજ દિવસે દિવસે પાછો જતો જાય છે. પણ ચર્ચા તો એવી થઈ રહી છે કે આગામી સમયમાં ચૂંટણી પણ આવી રહી છે, તો પદ્મિનીબા વાળા છે એને કદાચ એનું મકસદ એ છે કે ભાઈ ચૂંટણી આવી છે એટલા માટે હાઈલાઈટ થવા માટે આવું કરે, એને અંગે શું કહેશો? જી ના, એવું છે જે નથી, ચૂંટણી માટે તો આ હતું જ નહીં બરાબર. કોઈએ રૂપાલાભાઈને પહેલા કોઈ એવું કીધું જ નહોતું કે આપ તમે બોલો, ત્યારે આંદોલન વખતે પણ એવી બધી વાતો અફવાઓ ફેલાવી હતી કે ભાઈ ભરતભાઈને, ત્યારે હું બીજેપીમાં એની પહેલા હતી, જ્યારે આંદોલન થયું એની પહેલા 2 મહિના પહેલા મેં ખેસ પહેર્યો હતો કે ભરતભાઈને પદ્મિનીબા એક છે અને આંદોલન ચલાવી રહ્યા છે, તો શું હું ભરતભાઈ રૂપાલાભાઈને કહેવા ગયા હતા કે તમે આ બોલો? એવી અફવાઈ હતી કે ભરતભાઈ બોઘરાએ મને પૈસા આપી દીધા બરાબર, એવી અફવાઈ હતી, ઘણી બધી અફવાઈ વાતો. ભાઈ અફવા છે, પ્રૂફ લઈને આવો ને. મેં ત્યારે પણ કીધું હતું કે મારો અને ભરતભાઈનો ફોન આજની તારીખે ટ્રેસ કરી શકે છે લોકો, કે એક ફોન પણ ભરતભાઈ બોઘરાનો મારામાં હોય તો ભાઈ અમે કંઈક અમારી વિશે તમે બોલો છો તો કંઈક તો વિચારીને બોલો. જે બેનો દીકરીઓ તમારા સમાજ માટે લડે છે, પણ આવું બધું કોણ કરતા હોય છે? વિરોધીઓ કરતા હોય છે. તો આવા બધા પ્રશ્નો આવા આવશે ત્યાં સુધી સમાજ અમે આગળ લઈ આવવા માંગીએ છીએ, અને આગળ લઈ આવવા માંગે છે જે લડે છે એને સમાજને પાછળ લઈ આવવા છે. તો સમાજ ક્યારે એક થશે એ સમાજને વિચારવાનું. જોકે 90% સમાજ તો અમે બેનું દીકરીઓ કહીએ ને, એટલે હજી આટલું પબ્લિક ભેગું થાય એટલો અમને વિશ્વાસ છે. અને ચૂંટણી, આપે મને જે પ્રશ્ન કર્યો કે ચૂંટણીનો, તો ના એવું નથી. હમણાં પણ કંઈક રૂપાલાભાઈ બોલ્યા રામ ભગવાન વિશે કે ભાઈ રામ અને ટુકારો દીધો, આપે પણ સાંભળ્યું, પણ અમને એમ થયું કે ભાઈ એક અવારનવાર હવે એમનેથી ઈ એમ કે છે મારેથી બોલાઈ જાય છે કે શું છે, એટલે એના માટે આ પ્રશ્ન પાછો ઊભો થયો બરાબર છે. કે ભાઈ પાછું ઈ બોલ્યા કે ભાઈ તમે કેમ, તમે આટલી સત્તામાંથી છો તો તમે કાંઈક તો વિચાર કરો કે હું કયા સત્તા ઉપર છું, મારે શું બોલવું જોઈએ, જે તમારે ચર્ચા કરવાની છે એ કરો. તમે શું કામ વારંવાર ક્ષત્રિયોને નીચા બતાડવાનું કોશિશ કરો છો? ને રામ ભગવાનની તો આખું હિન્દુત્વ આવી ગયું, તો રામ ભગવાનને ટુકારો જ નથી દેવાતો, એટલે પાછું બધું સળગું. પણ હવે જે પણ વાત થઈ અમે બધાએ મીટિંગ કરી, એટલે જેમ કે હથિયારો અમારા પાસેથી લઈ લીધા છે, તો અમારે કેવી રીતના આંદોલન કરવું, તો જે બીજેપી પાર્ટીએ જે અમારું સ્વીકાર્યું નહોતું એ આગળ જતાં જે મીટિંગ થશે, કેવી રીતના આંદોલન અમારે લડવું, એ રાજશેખાવતભાઈની જે અમારી કરણી સેના છે એ અમે આગળ જતાં બધા વિચાર કરશું અને પછી આગળ જતા. બા, તમે જે વાત કરી રહ્યા છો એ પણ સમાજને એક કરવા માટેની વાત કરી રહ્યા છો, અર્જુનસિંહ પણ કાલ જે રીતે વાત કરી એ પણ સમાજને એક કરવા માટેની વાત કરી રહ્યા, સાથે જ કોઈ પણ આગેવાનો છેલ્લો મકસદ એટલે બધાની મંજિલ એક છે સમાજને એક કરવો. તો હકીકત આ જે વિખવાદ થયો છે એનો અંત આવે, ને કોઈ એવા વ્યક્તિ તમે કહી શકો કે ભાઈ જે મધ્યસ્થી બને, આ બધી વાતનું નિરાકરણ આવી શકે ને સમાજ એક થઈ શકે ને હકીકત બધા સમાજ માટે કામ કરે એવું શું થઈ શકે? એવું 100% થઈ શકે અને થશે. અમારી પણ આમાં શું છે કે આજે એક મો નીકાળી નાખે સ્ટેટ લેવલનો બરાબર, એવો મો એક મૂકી દે કે ભાઈ અમારે સ્ટેટ નથી જોતું, અમારે સમાજ એક કરવો છે તો કેવી રીતે કરવો બરાબર છે. તો આ બધા છે ને આ નખા નોખા જે મંચ બનવા માંડ્યા ને, એક તો થઈ જ ગયો હતો અમારો સમાજ, અમારા સમાજ અત્યારે પણ આવા લોકો જે છે ને એ નોખું પાડે છે, નોખા નોખા મંચ બનાવીને આ બધું કાર્ય બંધ કરી દે એટલે સમાજ ઓટોમેટિક એક થઈ જશે. અને એકની રાહે ચાલવું, તો એકની રાહે કેવી રીતના ચાલવું કે બધું વિચારી અને એવા લોકોને આગળ રાખવા જોઈએ કે જે આખા સમાજનો વિચાર કરી રહ્યા છે, નબળા વર્ગનો પણ વિચાર કરી રહ્યા છે, શિક્ષિત તો સમાજ આગળ આવે ને. ખાલી સ્ટેટ શો કરીને શું ફાયદો છે? કાલે જે મંચ હતું એમાં શું થયું આપ લોકોએ જોયું હશે, શું થયું એમ કે અમારા ભલે અમારા વડીલસિંહ આમ પધાર્યા, રાજવી પરિવારો પધાર્યા, અમે ખુશ, પણ એમાંથી શીખ શું લેવાની? તમે લોકો શીખ તો એ શિક્ષણ તો બધી સંસ્થા એવું કરે જ છે. સમાજ એક થશે તો એક બેનું દીકરીયું, બેનું દીકરીઓની વાત છે ને લગભગ દરેક સમાજ માન્ય રાખે, તો બેનું દીકરીઓને લઈ એવું નથી કે સ્ત્રી અમારે બેનું દીકરીઓને નથી, મારું તો મૂકી દો, મારું તો જવા દો, બીજા બેનું દીકરીઓને લઈ લઈ વળી એમ તો પદ્મિનીબાને કંઈક જોતું હશે. બેનું દીકરીઓને આગળ લઈને ચાલે કે બેનું દીકરીઓની વાત સ્વીકારવામાં આવે અને ભાઈઓને બધા ભેગા થાય અને એક મંચ ઉપર ભેગા થાય અને જે પણ છે એ એક સોલ્યુશન થાય કે ક્ષત્રિય સમાજ 18 વર્ણો માટે છે. તો આ સાબિત કરી દેવું જોઈએ અમારા સમાજે કે ક્ષત્રિય સમાજ 18 વર્ણો માટે છે, તો એકતા લઈ આવે અને એક ત્યારે જ થશે કે આ બધું
અમુક હું નથી કહી શકતી, અમુક ભાઈ બેનું દીકરીને બહુ બધું આવું કે હું આગળ આ બધું જે મો મૂકી દેશે ને તો આ બધું થશે. અમે તો મો મૂકેલો જ છે, પણ અપમાન જે અમારું આ જે કોકને એમ થયું હશે કે ભાઈ એટલે અપમાન જે થાય છે ને, અને અહીંયા એવું નથી કે ભાઈ નામ ને સ્ટેજ એવું નથી, ઘણું બધું અમારી સાથે ગીતાબા પ્રજ્ઞાબા જ્યારે પણ અમે આંદોલન વખતે તો આ લોકો સાઇડ લાઇન બહુ કરતા હતા, એટલે સાઇડ લાઇન કરવા એટલે અમને થોડુંક એ બધું દુઃખ લાગતું હતું. એટલે એ બધું જો મૂકી દે ને તો સારું છે, સમાજ એક કરો, ગમે એમ કરીને સમાજ એક કરો અને આપણો સમાજ ઊંચા લેવલે લઈ આવો, જે બીજી પ્રજા એવું ઈચ્છે છે કે અમે આ સમાજ પાસેથી કંઈક શીખીએ. આપણા પાસેથી કોકને કંઈક બે વસ્તુ શીખડાવવાની છે, અંદરો અંદર ઝઘડા ઝઘડી કરી અને અંદરો અંદર એકબીજાને નીચા દેખાડવાની. અને અર્જુનસિંહનો તો સેજ એવો ટાર્ગેટ નહોતો કે હું સમાજ એક કરું, એ તો પોતાના જ રોટલા એને શેકવા માટે આ બધું કર્યું હતું. કેમ કે કરણી સેનાનું પહેલામાં પણ એ મને ખ્યાલ છે, એને મને મેં એની બધી હિસ્ટ્રી જાણી ત્યારે એ ભાઈએ બધું બહુ કરી લીધું હતું, એટલે એનો તું વાત જ જવા દો. બસ એક સમાજ જ્યારે રાજકારણના રોટલા શેકાતા બંધ થઈ જશે ત્યારે સમાજ એક થશે. અને સમાજમાં રહેવું એ સમાજમાં રહે, રાજકીયમાં જવું એ રાજકીયમાં જાય, રાજકીયમાં જવું એ ખોટું નથી, બરાબર છે, પણ સમાજનું નામ છે ને અહીંયા સમાજનું જોવું જોઈએ. બિલકુલ. અંતિમ સવાલ બા, હવે કોઈ આગામી દિવસમાં કોઈ કાર્યક્રમની રૂપરેખા છે કે કઈ કાર્યક્રમ નક્કી થયા છે આગામી સમય માટે? કઈ જી, આ ચોક્કસપણે અમારી ક્ષત્રિય સેના જે છે, રાજ શેખાવતભાઈ જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે, એ રાષ્ટ્રીય હું મહામંત્રી છું, અને ઘણા બધા મને એવા પ્રશ્નો કરતા હતા તો હું 15 વર્ષથી મારું એક મહિલા મંડળ, રાજપૂત રાજશક્તિ મહિલા મંડળ ચલાવું છું. તો આગળ જતા અમે 11 જેટલા જિલ્લા છે દરેક જિલ્લામાં 11 દીકરીઓના સમૂહ લગ્ન કરવાના છીએ. અને ક્ષત્રિય અસ્મિતાનું આંદોલનને જે ઠેસ પહોંચી, જે અમારી જીત અમને જોતી હતી એવી જીત નથી થઈ, તો અમારે 22 ડિસેમ્બરે અમદાવાદ ખાતે અમારે મોટું મહાસંમેલન ગોઠવવાનું છે કે જ્યાં બધાએ આવકાર્ય છે અને માનભેર અમે બધાને આવકારશું કે જે પડદા પાછળ પણ સેવા આપે છે, અને સમાજને એક મંચ અમે બેસાડશું, કોઈનું પણ ત્યાં અપમાન નહીં થાય, નાનામાં નાનો માણસ હશે એને પણ અમે એટલું જ માન આપશું, અને રાજવી પરિવાર જો આવવા હશે તો અમે એને પણ એટલું જ માન આપશું. અમારા માટે ત્યાં બધાય વર્ગો સરખા હશે કે કોઈનું અપમાન કરવું ને કોઈને નીચે બેસાડવા, કોઈને અમારું લગભગ હું માનું છું તો અમે સ્ટેજ જ નહીં બનાવીએ, અમે એક એવું પ્રાંગણ જ બનાવશું કે અમારા બધા નીચે જ, કોઈ સ્ટેટ લેવલે નહીં, કોઈ ઊંચું નીચું નહીં. અમારી એક આ બધી આગળ જતા અમારી શરૂઆત અમે કરી રહ્યા છીએ કે સમાજને એક કેમ કરવો, અને ભગવાનની દયાથી અમારું આ કાર્ય સફળ થાય એવી હું આશા રાખું છું. ખૂબ ખૂબ આભાર બા અમારી સાથે જોડાયા. તો આદા પદ્મિતબા વાળા, જે રીતે તેમણે વાત કરી છે કે ભાઈ સમગ્ર સમાજના કોઈ પણ વ્યક્તિએ સમાજ બધા જ લોકોનો મકસદ એક જ છે કે સમાજની એકતા માટે અને સમાજ માટે કંઈક કરી છૂટવાની વાત છે. ક્ષત્રિય સમાજ છે તેની એકતા છે તે જળવાઈ રહે તેના પર સૌ કોઈની નજર છે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળીશું વાત ગુજરાતી પર.